મિથુન ચક્રવર્તીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કરી હતી. તેમણે દાદા સાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ ભારતીય સિનેમામાં યોગદાન બદલ મિથુન ચક્રવર્તીને એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે. આગામી 8 ઓક્ટોબરે નેશનલ ફિલ્મ એવોર્ડ દરમિયાન મિથુન ચક્રવર્તીનું સન્માન કરવામાં આવશે. નેશનલ એવોર્ડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મિથુનની સફર પ્રેરણાદાયી રહી છે. તેમની હિટ ફિલ્મોમાં ડિસ્કો ડાન્સર અગ્નિપથનો સમાવેશ થાય છે. તો કોલકાતામાં જન્મેલા મિથુન વ્યવસાય અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે. અભિનેતા 385થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા છે, જેમાં હિન્દી, બંગાળી, તમિલ, તેલુગુ, કન્નડ, પંજાબી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. મિથુને વર્ષ 1977માં મૃગ્યા ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. મિથુને તેની કારકિર્દીમાં 3 નેશનલ એવોર્ડ મળ્યા. તેમની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. વર્ષ 1993ની ફિલ્મ તહાદર કથા માટે બીજો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે ત્રીજો રાષ્ટ્રીય પુરસ્કાર 1996ની ફિલ્મ સ્વામી વિવેકાનંદ માટે મળ્યો હતો. જાન્યુઆરી વર્ષ 2024માં તેમને પદ્મશ્રીથી એનાયત કરવામાં આવ્યા હતા અને મિથુનની ગણતરી ભારતીય સિનેમાના ઇતિહાસના મહાન અભિનેતાઓમાં કરવામાં આવે છે. મિથુન એકમાત્ર એવો અભિનેતા છે કે જેને તેની પહેલી જ ફિલ્મ માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હોય. મિથુન 80-90ના દાયકામાં ભારતના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક હતા. મિથુન ચક્રવર્તીની છેલ્લે રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ 2022ની ધ કશ્મીર ફાઇલ્સ હતી. મિથુન ચક્રવર્તીની વર્ષ 1989માં 19 ફિલ્મો રિલીઝ થઈ, કે જેમાં તે મુખ્ય અભિનેતા તરીકે જોવા મળ્યા હતા. તેમનો આ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલ છે. આ ઘટનાને લગભગ 35 વર્ષ થયા છે, પરંતુ આજ સુધી કોઈ અભિનેતા રેકોર્ડ તોડી શક્યો નથી. તો વર્ષ 1982ની ફિલ્મ ડિસ્કો ડાન્સર 100 કરોડની કમાઈ કરનાર હિન્દી સિનેમાની પ્રથમ ફિલ્મ હતી. તો વર્ષ 2023માં પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેળવનાર તે 8મી મહિલા હતી. તેમના પહેલા દેવિકા રાની, રૂબી મેયર્સ, કાનંદ દેવી, દુર્ગા ખોટે, લતા મંગેશકર, આશા ભોસલે, આશા પારેખને આ એવોર્ડ મળ્યો છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.